જન્માષ્ટમી પર્વ નિમિત્તે પર્યાવરણ ટુડે મેગેઝિન લોન્ચ. આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે તંત્રી શ્રી આદિત્યસિંહ ચૌહાણ દ્વારા પોતાના માસિક સામયિક પર્યાવરણ ટુડેનો લોન્ચિંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ લોન્ચ કાર્યક્રમ ઇન્કમટેક્સ ખાતે આવેલ સેતુ મીડિયાની ઓફિસમાં કરવામાં આવ્યો હતો. જ્યાં કંપનીના ડાયરેક્ટર શ્રી રાજેશ હિંગુ તથા ટીમ મેમ્બર સૌરવ ચક્રવર્તી, વિજય કૃપાને, મનોજસિંહ રાજપૂત, સંદીપ હિંગુ, આશિક પ્રિયદર્શી, વિપુલ પંચાલ, ધવલ રાજપૂત તથા સ્વપ્નિલ ભાવસાર ઉપરાંત લવસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું આદિત્ય સિંહ. આજનો દિવસ ખૂબ જ, એક તો આજે કૃષ્ણ ભગવાનનો દિવસ છે, સાથે સાથે પર્યાવરણ લોન્ચ એક મોહિમ જે ચાલી રહી છે એ દેશ, ગુજરાત અને દેશના તમામ નાગરિકોને હું મેટ્રો ન્યૂઝના માધ્યમથી આહ્વાન કરું છું કે દરેક જણાની ફરજ છે કે એ પર્યાવરણનો સંરક્ષણ કરવામાં પોતાનો ભાગ જરૂર ભજવે. કેમકે જે રીતે દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યો છે, સાથે સાથે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા ઓછી થઈ રહી છે, પર્યાવરણનો સંરક્ષણમાં આજે આપણે જાગૃત નહીં થયા તો આવનાર જે પેઢી છે આપણાને કદી માફ નહીં કરશે. પર્યાવરણ ટુડેના લોન્ચિંગમાં મારું કોઈ મહત્ત્વ નથી, ખાસ કરીને હું રાજેશભાઈનો ધન્યવાદ કરીશ, હાર્દિકભાઈનો અને એમની ટીમનો, સાથે સાથે ગુજરાત અને દેશની અને વિશ્વની તમામ જનતાને આહ્વાન કરું છું કે પર્યાવરણનો સંરક્ષણ કરવાની બધાની સૌની જવાબદારી છે. અને એ સાથે સાથે અત્યારે હાલમાં એમેઝોન જંગલમાં જે આગ લાગી છે, જે જંગલ સૌથી વધારે ઓક્સિજનનો પ્રમાણ પૂરું પાડે છે, એનાથી અમારે શીખ લેવાની જરૂર છે. એ સાથે હું આદિત્ય સિંહ બધાનો ધન્યવાદ અગેન ફરીથી કરું છું. થેન્ક યુ સો મચ.